हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। स्टैंडर्ड 12 यूनिट नंबर 5, विद्यार्थी मित्रों धोरण 12 यूनिट नंबर 5 ने आपणे शुरू करिए। यूनिट नंबर 4 हतो ए गया वीडियोनी अंदर बन्ने फिनिश थे, 4 हतो ए लेस यूनिट नंबर 4 एमां रीड 1 हतो ध एडजस्टमेंट नाना अने नानी वाळो पाठ, अने रीड 2 नी अंदर पोएम हती માછલીવાળી, આપણે લાસ્ટ ટાઈમ એની વાત કરી લીધી મિત્રો। હવે આજે આપણે વાત કરવાની છે યુનિટ 5 અને એની અંદર રીડ 1, અને રીડ 1નું નામ છે એન્ટ્સ। યુ કેન સી ઓન ધ સ્ક્રીન યુનિટ 5 એન્ડ લેસન નંબર 1, યાની કે રીડ 1 રીડ એન્ટ્સ। યુ કેન સી ઓન ધ સ્ક્રીન ટીમવર્ક, યુ કેન સી ટીમવર્કની અંદર આપેલું છે, કીડીઓ મકોડા જેવું ચિત્ર આપેલું છે, તો અહીંયા આ પાઠ જે છે કીડીઓ ઉપર જ છે, અને ખાસ કરી અને કીડીઓ ઉપર જ પાઠ છે મિત્રો। તો એન્ટ્સ, કીડીઓને તમે બધા, આપણે ઘણા બધા માણસોએ, તમે મેં બધા માણસોએ કીડીઓને જોઈ છે, તો કીડીઓને જોઈ છે, પણ કીડીઓની વિશેષ શું વિશેષતા છે એને આપણે જાણવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો। આ વાર્ડની અંદર કીડીઓ શું, કેવી હોય છે, કેવું સખત કામ કરે છે, કેવા કેવા પ્રકારની કીડીઓ છે, અને કીડીઓની અંદર ટીમવર્ક, એમની એકબીજાનું સહકારની ભાવના કેવી છે, અને કેવું એકબીજા સહકારથી કામ કરે છે, આપણા મનુષ્યને પણ શરમાવે એવું એક જબરજસ્ત એમનું ટીમવર્ક હોય છે, એમનું જે કોઓપરેશન, એકબીજાના સહકારની ભાવના જબરજસ્ત હોય છે। એ ક્યારેય એકબીજાનો વાદ નથી લેતી કે પેલી કીડી નથી કરતી તો હું પણ નહીં કરું, બરાબર, ક્યારે એવું નથી વિચારતી કે પેલી કીડી વધાર કરે છે હું ઓછું કરું છું, હું વધાર કરું છું પેલી ઓછી કરે છે, એવું એમના મનમાં ક્યારેય નથી। ફક્ત ને ફક્ત એમનું જે અનુશાસન જે છે, ડિસિપ્લિન જે છે, એ જબરજસ્ત હોય છે, અને એમનામાં કામ કરવાની જે ધગસ જે છે એ જબરજસ્ત હોય છે। અહીંયા અલગ અલગ પ્રકારની કીડીઓની વાત પણ કરવામાં આવી છે, જુદા જુદા દેશોમાં મળતી અલગ અલગ પ્રકારની કીડીઓની ઘણી બધી વાત છે, અદ્ભુત વાતો અહીંયા કરવામાં આવી છે। અહીંયા આ રીડમાં કીડીઓ વિશે સુંદર વર્ણન કરેલું છે। આ વર્ણન પરથી આપણને જાણવા મળે છે કે આપણે એમનાથી કેટલા અજાણ છીએ, ઘણા બધા આપણે અજાણ છીએ। આપણે હું એમ કહું છું કે આપણે કીડીઓ વિશે કશું જાણતા જ નથી, તો પણ ખોટું નથી। કીડીઓ ખરેખર રસપ્રદ એક ઇન્ટરેસ્ટિંગ ક્રિએચર છે, એક જીવ છે। તેઓ લગભગ દરેક ઘર, આપણા ઘરમાં, બહાર જંગલમાં, દરેક જગ્યાએ કીડી જોવા મળે છે। આપણા ઘર ભલે ગમેતલું એકદમ ફિટિંગવાળું કરે, પણ ક્યાંક ને ક્યાંક આ કીડીઓ તો આવી જ જાય છે, બરાબર। મોટાભાગના લોકો કદાચ કીડીઓનું નિરીક્ષણ કર્યું છે, આપણે ઘણાએ નિરીક્ષણ કર્યું છે કે કીડીઓ આવી છે, અમુક અમુક પ્રકારની મોટી કીડી, નાની કીડી, એકદમ ઝીણી ઝીણી લાલ કીડી, તો એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી કીડીઓ હોય છે। પણ સાચી વાત એ છે કે કીડીઓ એ કેવી હોય છે, ક્રિયાશીલ। કીડી ક્યારેય બેસી ના રહે, કીડી સતત ફરતી જ હોય, એનું કંઈક કંઈક કામમાં જ ફરતી હોય, ખોરાક લેવા જતી હોય, ખોરાક શોધીવા જતી હોય, ખોરાકને લઈને જતી હોય, બરાબર, બીજી કીડીઓને મદદ કરતી હોય, ક્રિયાશીલ હોય છે, તે આળસુ હોતી નથી। આપણે એની અંદરથી એક ગુણ શીખવા જેવો છે કે કીડી ક્યારેય આળસુ નથી હોતી, સતત ક્રિયાશીલ હોય છે, બરાબર। બીજું કે આ રીડમાં વિવિધ પ્રકારની કીડીઓની વાત કરવામાં આવે છે। સામાન્યપણે આપણે કીડીઓ જોવા મળે છે એ આવતા સમૂહમાં કાર્ય કરતા હોય છે, બરાબર। કેટલાક લોકોએ અહીંયા એના અવલોકનો પણ રજૂ કર્યા છે, તેમજ આપણે જેનાથી અજાણ છીએ તેવી બીજી કીડીઓની પ્રજાતિઓ, એનાથી પણ અહીંયા સરસ મજાનું એનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું છે। આપણે ઘણી વખત જોઈએ છીએ, જેમ કે દક્ષિણ અમેરિકામાં એમ્બ્રેલા એન્ટ, એ પોતાનું ખોરાકનું ઉત્પાદન જાતે કરે છે, અને અશક્ય લાગતા કાર્યને પણ સમૂહથી કેવી રીતે સરળતાપૂર્વક પૂર્ણ કરે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। કેટલીક કીડીઓ એમને ગાય તરીકે રાખવામાં આવે છે, અને યુરોપમાં આવેલી જે રેડ એન્ટ, એ બીજી કીડીઓના, કાળી કીડીઓના લાઈને આવે છે અને એમને ગુલામ બનાવે છે। આ કીડીઓની વિશે ઘણી બધી સરસ મજાની વાત કરવામાં આવી છે પાઠની અંદર। શરૂઆતમાં તો એક સરસ મજાની જે એક સાયન્ટિસ્ટ એક ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે એની વાત કરવામાં આવી છે, બરાબર। એ જોઈ રહ્યા છે કે કંઈક કીડીઓ કંઈક એવી જગ્યાએથી, કંઈક માખી કે કંઈક જીવજંતુના જુદા જુદા ઝીણા ઝીણા ભાગ છે એ લઈ એને આવે છે, તો એ કીડી ઉપાડી શકે એમ નથી, તો બધી ઘણી બધી કીડીઓને ભેગી કરી એને ઉપાડીને લઈ જાય છે।
હવે લઈ જાય છે અને બીજી કીડીઓ શું કરે છે, એના રસ્તામાં આવતા કાંટા કાંકરા બધા ઝીણા ઝીણા જે અવરોધો જે છે એને સાફ કરે છે. એક જગ્યાએ ખાડો છે, ખાડામાંથી નીકળી શકાય એવી જગ્યા નથી, તો અમુક કીડીઓ ત્યાં ગોઠવાઈ જાય છે અને ગોઠવાઈ ગયા પછી પેલી કીડીઓ જે આ વસ્તુ જે ઉપાડીને લઈને આવી છે ને પેલી જુદા જુદા કણ, એ પેલી કીડીઓ ઉપર થઈને પસાર થાય છે. કહેવાય છે કે કીડીની અંદર કુદરતે એવી શક્તિ આપેલી છે કે કીડી પોતાના વજન કરતાં 10 ગણું વજન એ ઊંચકી શકે છે. આપણે આપણા વજન જેટલું એ વજન ઊંચકી શકતા નથી, આપણે આપણા વજન કરતાં અડધું એ વજન આપણે ઊંચી શકતા નથી, જ્યારે કીડીઓ જે છે એ પોતાના વજન કરતાં 10 ગણું વજન એ પોતે ઊંચકી શકે છે. કુદરતી એમને આવી શક્તિ આપેલી છે. હવે આગળ જતો કીડીઓ આ બધું સામાન લઈને જાય છે, તો આગળ જાય છે ત્યાં એવી જગ્યા છે જે સીધા ચઢાણવાળી, ત્યાં કણ લઈ અને ચડી શકાય એમ નથી. તેમાંની એક કીડી આ સીધા ચઢાવ ઉપર જઈ અને પોતાનો દર જે છે ત્યાં જઈ અને બીજી કીડીઓને બોલાય અને આવે છે. અને બીજી બધી કીડીઓ આવે છે અને એ કીડીઓ શું કરે છે, એક અદ્ભુત દ્રશ્ય અહીંયા જોયા જેવું છે. એ બધી કીડીઓ આવી અને એકબીજાની પૂંછડી પકડી અને એક પ્રકારની એક સાંકળ બનાવે છે, સાંકળ બનાવી અને નીચે જે પેલી કીડીઓ આવી એને રાહ જોઈને ઊભી છે ને ત્યાં સુધી એ મોટી ઊંચેથી નીચે સુધી એક સાંકળ બનાવે છે અને પેલી કીડીઓ એ સાંકળ ઉપર થઈ અને ચડીને એ જે કણ જે છે એને પોતાના એન્થ્રી પોતાના દરની અંદર લઈ જાય છે. તો આ કીડીઓનું એક સમૂહ કાર્ય જે છે એક અદ્ભુત કાર્ય છે, જોયા જેવું કાર્ય છે. આ પાઠની અંદર બીજું પણ કહેવામાં આવ્યું છે કે કીડીઓ જે છે એ ખેતી પણ કરે છે. કીડીઓ શું કરે છે, ખેતી પણ કરે છે. અને કીડીઓ જે છે એ એટલી બધી હોશિયાર હોય છે અને એનું નિરીક્ષણ કરો તો એ એટલી બુદ્ધિજીવી હોય છે, માણસ જેવી બુદ્ધિજીવી હોય છે, બરાબર. અને આ કીડીઓ ખેતી પણ કરે છે અને તેમણે શિકાર કરવાનું છોડી અને ખેતી પણ ઘણી બધી કીડીઓ કરે છે. દક્ષિણ અમેરિકામાં આવેલી અમ્બ્રેલા એન્ટ જે છે એ આવીથી ખેતી કરે છે, બરાબર. પાંદડાની અંદર પાંદડાનું રસ લઈ એને ખેતી કરે છે. બીજી કીડીઓ એક એવી છે કે જે ગાય રાખે છે, પણ ગાય એટલે આપણે જે ગાય રાખીએ છીએ એવી નહીં, એક પ્રકારની એક એવી એવું લીલું જીવડું જે છે એને રાખે અને એને દોવે છે, બરાબર. જેમ આપણે ગાય દોઈએ ને એવી રીતે જીવડાને દોવે છે, તે એવી રીતે દોવે છે, ગાય રાખે છે એમ કહેવાય. અને આ કીડીઓ જે છે એ ઘણી વખત રમતો પણ રમે છે. માંદી કીડીઓ હોય તો એમને સાચવે છે, એમની સારવાર કરે છે. મરી જાય કીડી ત્યારે એને યોગ્ય જગ્યાએ એને દાટે છે, એનું ધ્યાન રાખે છે. અને તેમના આશ્રયસ્થાનમાં દરેક ભાગનું એક કામ હોય છે, એ કામ પોતે કરે છે. કોઈ કોઈ કીડી આળસુ હોતી નથી, બરાબર. અને એક પ્રકારની સામાજિક બુદ્ધિમત્તા ધરાવે છે આ કીડીઓ. અને આ કીડીઓ જે છે એ બીજી કીડીઓને ગુલામ પણ બનાવે છે. કીડીઓમાં આપણે જોઈએ તો બીજી કીડીઓને ગુલામ પણ, યુરોપમાં જોવા મળતી લાલ પ્રકારની જે રેડ એન્ટ જે છે એમના કરતાં નાની જે કાળી કીડીઓ જે છે એમને શું કરે છે, ગુલામ બનાવે છે. કઈ રીતે ગુલામ બનાવે છે, તો એ કીડીઓ જે છે એ બ્લેક એન્ટ જે છે એમના આશ્રયસ્થાન ઉપર હુમલો કરે છે અને એમના ઈંડાઓને ઉપાડી લાવે છે. અને એ ઈંડાઓને જ્યારે રાખે છે એમનું સેવન કરે છે અને એમનાથી જે બચ્ચા નીકળે છે એમને જન્મથી જ ગુલામ તરીકે રાખે છે, બરાબર. અને આ કીડીઓ જે કાળી કીડીઓના જે બચ્ચા નીકળે છે એમને મોટા કરી અને એમની ઉપર બધું ગુલામીનું કામ કરે છે, એમને ગુલામ બનાવે છે અને એ રીતે એમને રાખે છે. બીજું આપણે જોઈએ તો આગળ બીજી એક હિંસક કીડીઓની પણ વાત કરી છે, જબરજસ્ત હિંસક કીડીઓ. આવી કીડીઓનું આપણને સાંભળીને પણ એમ થાય કે આવી કીડીઓ કોઈ હોય શકે, તો આફ્રિકાની અંદર એક કીડીઓનો એક પ્રકાર છે એ ડ્રાઈવર એન્ટ, જેનું નામ છે ડ્રાઈવર એન્ટ. અને આ ડ્રાઈવર એન્ટ જે છે એમનું કોઈ ચોક્કસ ઘર નથી, કોઈ આશ્રયસ્થાન નથી, એ હંમેશા પરિવર્તનશીલ હોય છે. અહીંથી ઘૂમ્યા જ કરતી હોય. અને આ કીડીઓની એક વિશેષતા એ છે કે એ સંપૂર્ણ અંધ હોય છે, આંધળી હોય છે, કશું જોઈ નથી શકતી અને લાંબી હારની અંદર હોય છે, ઝુંડમાં હોય છે. અને તેઓ એટલી બધી સંખ્યામાં હોય છે અને એટલી બધી સશક્ત હોય છે કે એમના રસ્તાની અંદર કોઈ પ્રાણી આવે ને તો પ્રાણીને પણ ખાઈ જાય છે. વાઘ હાથી જેવા હિંસક પ્રાણીઓ પણ આ કીડીઓથી ડરે છે. અને કોઈવાર એ હિંસક પ્રાણીઓના માર્ગની અંદર કોઈ અજગર આવી ગયો અને ભોજન કરીને એકદમ આળસુની પટેમ એ ખસી શકે એવી પરિસ્થિતિ ના હોય તો આ કીડીઓના માર્ગમાં જ્યારે આવો અજગર આવી જાય ને તો એ અજગરને
એના પેટમાં રહેલા ખોરાક સાથે એને ખાઈ જાય છે, બરાબર. અને જ્યારે કોઈ આફ્રિકાના કોઈ પણ ગામડાની અંદર જ્યારે એમને ખબર, ગામના લોકોને ખબર પડે કે આ કીડીઓનું કોઈ ઝુંડ આવી રહ્યું છે, તો ગામ લોકો ગામ છોડીને જતા રહે છે, બરાબર. અને કીડીઓ આ ગામની અંદર ફરી વળે છે અને એમના ઘરમાં રહેલો ખોરાક, બધું જે કંઈ વસ્તુ જે છે બધી ખાઈ જાય છે. એક સામાન્ય જીવજંતુ જેવી પણ વસ્તુ એ લોકો રાખતા નથી. અને પછી જ્યારે આ કીડીઓ પોતાના ઘરમાંથી જતી રહે અને ગ્રામ લોકો જ્યારે પ્રવેશ પાછો એની અંદર ઘરમાં રહેવા જાય ત્યારે એ જુએ ને તો એમના ઘરમાં બિલકુલ બધું ખાલી હોય છે, સામાન્ય જીવજંતુ પણ નથી હોતું. તો આવી આ કીડીઓની વાર્તા છે અંદર સરસ મજાની. તો આપણે આ કીડીઓ વિશે જોઈએ. મિત્રો, આ પાઠ વિશે મેં તમને સરસ મજાની જે પ્રાથમિક જે માહિતી આવે એ માહિતી મેં તમને કહી દીધી છે. અથવા પણ આપણે પાઠની જરા ડીપમાં જોઈ લઈએ તો તમને એની વધારે ખબર પડશે, બરાબર. તો જોઈએ યુનિટ નંબર 5, રીડ નંબર 1, એન્ટ્સ. તો જોઈએ એન્ટ્સ વિશે. યુ કેન સી, તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે એન્ટ્સ વિશે પાઠ જે છે એ તમે જોઈ શકો છો. રીડ 1, એન્ટ્સ. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકે છે. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. અ મેમ્બર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ વેર ધી હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. ધ એન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ of this insect up to their entrail. This was arduous work for them. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. The ants immediately organized the work in this way while some were carrying up the bites of insects. The other went in front and carried away any sand or small stone that obstructed the way. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ant carrying the loads could easily climb over them. તો મિત્રો, આપણે જે પેરેગ્રાફ વાંચ્યો એને બરાબર જોઈ લઈએ. મિત્રો, ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. ધ ફોલોઈંગ બિહેવિયર એટલે કે અહીંયા જે બિહેવિયર એટલે કે વર્તણૂક જે છે એ નોટિસ બાય સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિકના ધ્યાનમાં આવ્યું. અહીંયા એક પ્રકારની જે કંઈક થઈ રહ્યું છે, કાર્ય બિહેવિયર એક પ્રકારની વર્તણૂક થઈ રહી છે સાયન્ટિસ્ટના મગજમાં આવી, મતલબ એને ધ્યાને આવી. હું વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ, એક કીડીઓનું એક કોઈક અભ્યાસ કરી રહ્યો હતો. એક વૈજ્ઞાનિક કીડીઓનો અભ્યાસ કરતા તેણે કીડીઓના વર્તનને, કીડીઓનું જે વર્તન બિહેવિયર જે છે એને અવલોકન કર્યું એની, બરાબર. ફોલોઈંગ એટલે કે નીચે મુજબ, કયું નીચે મુજબ અહીંયા કહેવામાં આવ્યું છે. અ નંબર ઓફ પેન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ, ઘણી બધી જે કીડીઓ હતી એ ખાડામાં નીચે હતી, બરાબર. વેર દે હેડ કિલ્ડ અ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. જો તેમણે કેટલીક માખીઓ અને બીજા જીવજંતુઓને ખોરાક માટે મારી નાખતી હતી, બરાબર. તો કેટલીક કીડીઓ થોડાક જીવજંતુઓ અને માખીઓને તે મારી નાખતી. ધ એન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધ એન્થ્રિલ, બરાબર. કીડીઓ એ અહીંયા જીવજંતુઓના જે નાના નાના ટુકડાઓ જે હતા, બરાબર, ટુકડાઓ અને કીડીઓની જે ટેકરીઓ ઉપર લઈ જવાનું એમણે શરૂ કર્યું, બરાબર. ધ બિગન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થ્રિલ, બરાબર. પોતાના એન્થ્રિલમાં લઈ જવાનું એને શરૂ કર્યું, બરાબર.
પછી એમાં આ કામ જે છે એ શું હતું, ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આ કામ જે હતું એ તેમના માટે ખૂબ અઘરું હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર વેરી વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. તો શું કહ્યું, આ કામ એક કેવું કામ હતું, એક અઘરું કામ હતું. અને કીડીઓની સાઇઝને ધ્યાનમાં રાખે, સાઇઝ ઓફ ધ પીટ વેર સ્ટીપ્સ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ. અને કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ એટલે કે કીડીઓની સાઇઝને ધ્યાનમાં રાખીએ અને એ જે લોડિંગ એટલે કે વજન ઊંચકી રહ્યા હતા તે કેવું હતું, લોડ્સ ધે વેર કેરિંગ વોર વેરી હેવી. સાઇડ ઓફ ધ પીટ્સ એટલે કે જે સાઇડ ઉપર ચડી રહ્યા હતા ખાડાની એ કેવી હતી, સ્ટીપ, એકદમ સીધા ચઢાણવાળી. અને એ કેવી હતી, એની કીડીઓની સાઇઝ જોવા જતો અને એમના ઉપરનો જે ભાર જે ઊંચકી રહી હતી એ ભાર કેવો હતો, ખૂબ જ વધારે. કીડીઓ કરતો એક તો ભાર વધારે હતો અને જે જગ્યાએ ચડી રહી હતી એ ચઢાણ કેવું, સીધું ચઢાણ હતું. આપણે થોડુંક આમ પર્વત ઉપર ચડતા હોઈએ તો એ ચઢાણ કેવું લાગે આપણને, થોડુંક અઘરું લાગે. પણ સીધું ચઢાણ હતું, રોડવાળું, એકદમ ઇઝી લાગે. તો ચઢાણ કેવું, સીધું હતું અને કીડીઓની સાઇઝ જે હતી એના કરતો વજન ખૂબ વધારે હતો. બરાબર, ઇટ વોઝ એઝ ઇફ ધ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds ઇચ. અને જાણે કે એવું લાગતું કે વ્યક્તિઓ એક વજન ઊંચકી લઈ, માણસોનું એક જૂથ જે છે એ કંઈક વજન ઊંચકી લઈને જઈ રહ્યા હોય એવું લાગતું. અને પ્રત્યેક વ્યક્તિ, બરાબર, વેઇટ ઓફ 200 pounds, પ્રત્યેક વ્યક્તિને 200 pounds એટલે કે 200 pounds જેટલું વજન ભાગે આવતું હોય એટલું લાગતું હતું. બરાબર, એન્ડ ક્લાઇમ્બિંગ ઓફ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને એક જ સમયે સીધું ચઢાણ ખડકે ચડતા હોય એવું લાગતું હતું, એક જ સમયે સીધું ચઢાણ ચડતા હોય એવું લાગતું હતું. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ. ધ એન્ડ્સ ઇમિડિયટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે while somewhere carrying up the bites of the insects, the other went in a front and cleared away any sands or small stones that obstructed the way. To keto saras kaam kari rahi che. The ants immediately organized the work in this way. Emne potanu kaam je che aa rite gothvi didu. Kai rite gothvi, while somewhere carrying up the bites of the insects, jare kete kidiyo je aa je જંતુઓના કણ જે છે લાવી રહી હતી, બરાબર, ઊંચકીને લાવી રહી હતી, તો બીજી કીડીઓ જે છે એમની સામે એમનો રસ્તો હતો એ સાફ કરી હતી. રસ્તાની અંદર જે રેતીના નાના કણ કે ખોટા કાંકરા જે આવી રહ્યા હતા, ઓબસ્ટ્રક્ટેડ ધ વે, એને એ સાફ કરી રહી હતી. બરાબર, એટ ધ સેમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, અને કેટલીક જગ્યાએ પગ મૂકવાનું પણ કામ મુશ્કેલ હતું. એટ ધ સેમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, પગ મૂકવાની પણ જગ્યા ન હતી. બરાબર, કેટલીક જગ્યાએ તો પગ મૂકવાની પણ જગ્યા મુશ્કેલ હતી. ત્યાં શું કર્યું, ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન સચ એ વે, અને ત્યાં કેટલીક કીડીઓએ પોતે જાતે જ આવી સ્થિતિમાં ઊભી રહી, કોઈ જગ્યાએ પગ મૂકવાની જગ્યા નથી, તો ત્યાં શું કર્યું, કેટલીક કીડીઓ જઈ અને પોતે જ ઊભી રહી. And the ants carrying the loads could easily climbing over them. અને બીજી કીડીઓ જ્યાં પગ મૂકવાની જગ્યા નથી ત્યાં બીજી કીડીઓ આવી અને બેસી ગઈ, અને જે કીડીઓ કણ ઊંચકીને જઈ રહી હતી એ પેલી બેસેલી કીડીઓના ઉપર થઈ એના ઉપર ચડી અને આગળ વધવા લાગી. બરાબર, તો અહીંયા બે લીટી બાકી છે, બે લીટીને આપણે પૂરી કરી લઈએ એટલે પેરેગ્રાફ પૂરો થાય. Near the top of the pit, અહીંયા જે ખાડો હતો એ ખાડાના ઉપર, બરાબર, હાઉએવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, અને જે થોડોક ભાગ બાકી રહ્યો હતો, બરાબર, એ સપાટ સીધા ઢોળાવવાળો જે એકાદ ટુકડો જે રસ્તો છે એ કેવો હતો, સપાટ અને સીધા ઢોળાવવાળો હતો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આટલું જોઈ ગયા, હવે નેક્સ્ટ વાત આપણે કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર, અને આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આપણે આગળની વાત નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.
थैंक यू।